અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો દ્વારા 10 દિવસ શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. પીઓપીથી બનેલો મૂર્તિઓનું ઈએસઆઈસી હોસ્પિટલ સામેના કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ શ્રીજી ભક્તો દ્વારા શ્રીજીની વિદાય યાત્રા કાઢવામાં આવી હતી. શાંતિમય માહોલમાં તહેવારની ઉજવણીના ભાગરૂપે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ નર્મદા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણી છોડવામાં આવતા વહીવટી તંત્ર પણ સતર્ક થયું હતું. ભરૂચ જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસે વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં પણ શ્રીજી મંડળો દ્વારા અવનવી નાની મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ શ્રીજી ભક્તો દ્વારા શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. શહેરના વિવિધ માર્ગો પર શ્રીજીની વિદાય યાત્રા નીકળી હતી. આ વચ્ચે તહેવાર શાંતિમય માહોલમાં ઉજવણી થાય તેને ધ્યાનમાં રાખીને ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ નર્મદા નદીમાં પાણીની ભારે આવકને પગલે વહીવટી તંત્ર પણ સતર્ક થયું હતું. પીઓપીથી બનાવવામાં આવેલ પ્રતિમાને અંકલેશ્વર જેડીસી સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલ સામે બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તો 4 ફૂટથી વધુ ઊંચાઈવાળી ઇકો ફ્રેન્ડલી મૂર્તિને નર્મદા નદીના કિનારે વિસર્જન કરવામાં પાણીની ભારે આવકને પગલે નદી કિનારા પર ક્રેન અને બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ ડૂબી જવા જેવા બનાવ ના બને તેના પગલે વહીવટી તંત્ર દ્વારા નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું. આમ શાંતિમય માહોલમાં શ્રીજીની વિદાય યાત્રા નીકળી હતી. તો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કાર્યરત ક્લીન ભરૂચ ક્લીન નર્મદા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા નદીમાં પ્લાસ્ટિકની પૂજા અર્ચનાની સામગ્રી એકત્રિત કરવામાં આવી હતી તેમજ ફૂલહાર એકત્રિત કરીને તેનું ખાતર બનાવી ખેડૂતોને આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આવનારા શ્રીજી તહેવારમાં શ્રીજી ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવે તો નર્મદા નદી સ્વચ્છ થઈ શકે તેમ છે. તેઓએ આ અંગે શ્રીજી ભક્તો તેમજ લોકોને જાહેર અપીલ કરી હતી. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ટીમ ક્લીન ભરૂચ ક્લીન નર્મદા વતી હું જય કિશનસિંહ પરમાર આપ સૌને નર્મદેહર. આપના ચેનલના માધ્યમથી સર્વને જણાવું છું કે ટીમ 5 વર્ષથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નર્મદા શુદ્ધિકરણ માટે કામગીરી કરી રહી છે. આ વર્ષે પણ શ્રી ગણેશ મહોત્સવ વિસર્જન માટે ટીમ કાર્યરત છે અને આપના માધ્યમથી સર્વે ગણેશ ભક્તોને અને દશામા ભક્તોને જણાવવા માગું છું કે પીઓપીનો બહિષ્કાર કરી આવનાર વર્ષોમાં માટીની પ્રતિમાની સ્થાપના થાય તે માટે આપશ્રીને હું વિનંતી કરું છું. જય શ્રી ગણેશ. વિસર્જન સમયે ગણેશ ભક્તો દ્વારા જે કંઈ પણ પ્લાસ્ટિકના કોથળા સાથેનો પૂંજાપો લાવવામાં આવે છે ટીમ સીબીસીએન દ્વારા તેનું એકત્રીકરણ કરવામાં આવે છે અને તેનો યોગ્ય નિકાલ ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી છેલ્લા 5 વર્ષથી અમે કરતા આવીએ છીએ, જેમાં ફૂલહારનો ઉપયોગ ખાતર બનાવી જરૂરિયાતમંદ ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે.